રહેણાંક વિસ્તારમાં સરકાર દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે, પરંતુ ઘણી જગ્યાઓ પર પીવા લાયક પાણી નથી હોતું, જેને કારણે લોકોને ખાનગી વોટર સપ્લાયર પાસેથી પાણી મંગાવવાની ફરજ પડતી હોય છે. પરંતુ અમદાવાદ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા એક રિપોર્ટ કરાવવામાં આવ્યો કે જેમાં આરો વોટરને લઈને ચોંકાવનારા તારણો સામે આવ્યા છે. આખરે શું રિપોર્ટ કરાવવામાં આવ્યો અને શું તારણો આવ્યા, આવું જોઈએ અહેવાલમાં. શું તમે બહારથી મંગાવો છો પીવાનું પાણી? શું ખાનગી વોટર સપ્લાયર પાસેથી મંગાવો છો પાણી? આરોનું પાણી સમજીને ગુણવત્તા નથી કરતા ચેક? તો ચેતી જજો, નહીં તો થશે ગંભીર બીમારી, કારણ કે આ આરોના પાણી પણ નથી પીવા લાયક. આ અમે નથી કહી રહ્યા, પરંતુ અમદાવાદ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા કરાવવામાં આવેલા રિપોર્ટથી ફલિત થયું. જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા અમદાવાદ જિલ્લા વિસ્તારમાં બોટલિંગનો વ્યવસાય કરતા અથવા તો કહી શકાય કે ખાનગી વોટર સપ્લાયરના પ્લાન્ટનો સર્વે કરાવ્યો હતો, જેથી માલુમ પડ્યું કે રૂરલ વિસ્તારમાં કુલ 214 પાણીના પ્લાન્ટ અને બરફની ફેક્ટરી છે, જે તમામના પાણીના 3-3 સેમ્પલ કલેક્ટ કર્યા હતા, જે પૈકી 108 જગ્યાના પાણીના નમૂના નેગેટિવ આવ્યા છે. ગ્રામ્યની જેટલી પણ આરો વોટર સંસ્થાઓ જે એજન્સીઓ છે એમાં લગભગ 236 જેટલી આરો વોટર પ્લાન્ટ છે, એમાંથી લગભગ 214 જેટલી એજન્સીઓના અમે વોટર સેમ્પલ કલેક્ટ કરાવી, અમારી આરોગ્યની ટીમ દ્વારા સર્વે કરાવી અને એના સેમ્પલ અમે ચેકિંગ GMERS માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ સોલા ખાતે અમે ટેસ્ટ કરવા માટે મોકલેલા. એમાંથી લગભગ 108 જેટલી એજન્સીઓના વોટર સેમ્પલમાં નેગેટિવ રિપોર્ટ આવેલ છે, જેમાં ફીકલ કોન્ટામિનેટ અથવા ફીકલ ઇકોલાઈ ટાઈપના બેક્ટેરિયા જોવા મળે છે, જે પીવા લાયક નહીં કહી શકાય, જેના કારણે પાણીજન્ય રોગચાળો થવાની સંભાવનાઓ વધારે છે. ગુજરાતની આ પહેલી જિલ્લા પંચાયત એવી છે કે જેમના દ્વારા આ રીતે પાણીના સેમ્પલ કલેક્ટ કરી અને પીવા લાયક પાણી છે કે કેમ તે ચકાસવાની તસ્દી લેવાઈ છે, જેને કારણે હકીકત સામે આવી છે. તો સવાલ એ પણ થાય છે કે આખરે જિલ્લા પંચાયત દ્વારા ઇનિશિયેટિવ કેમ લેવામાં આવ્યું? ઓક્ટોબર મહિનામાં સાણંદના ચાંચરાવાડી વાસણા ગામમાં 6 લોકોને અચાનક ઝાડા ઉલટી થયા હતા, જેથી આરોગ્ય વિભાગ દ્વારા તેમના પાણીના નમૂના લેવામાં આવ્યા હતા, જે નમૂના નેગેટિવ આવ્યા હતા અને એ નમૂના ખાનગી સપ્લાયર પાસેથી મંગાવેલા પીવાના પાણીના હતા, જેથી જિલ્લાભરમાં આવેલા તમામ ખાનગી પાણીના સપ્લાયર અને બરફની ફેક્ટરીમાંથી નમૂના કલેક્ટ કરવામાં આવ્યા હતા. તે તમામ પાણીના નમૂના સોલા સિવિલ ખાતે આવેલી લેબમાં મોકલી અને તેના કલ્ચર રિપોર્ટ કરાવવામાં આવ્યા, જેમાં 214 પૈકી 108 સ્થળોના નમૂના નેગેટિવ આવ્યા છે. આ પાણીના સેમ્પલમાં ઇકોલાઈ બેક્ટેરિયા મળી આવ્યો છે. જો આ બેક્ટેરિયા તમારા શરીરમાં જાય તો પાચન ક્રિયા નબળી કરે છે અને ઝાડા ઉલટી શરૂ થઈ જાય છે. અને જે ડાયરિયા અને પાણીજન્ય રોગો કહેવાય, ટાઇફોઇડ છે, ડાયરિયા છે, એના જે ઇકોલાઈ બેક્ટેરિયા મોટાભાગે એમાં જોવા મળતા હોય છે, તેમાં જે એમના વર્કરો હોય છે એજન્સીઓને એ પણ શુદ્ધ હાથથી એમનું શું કહેવાય હેન્ડલિંગ કરે, આરો વોટર અને જે પણ એનું ચેકિંગ કરવાનું થાય છે નિયમિત, આરો વોટર જે પણ એજન્સી છે એમનું ચેક થાય નિયમિતપણે 5-6 મહિને, એનો રિપોર્ટ પણ એમનો વાસ્મો એજન્સી દ્વારા કરાવે. અહીં આ સેમ્પલ નેગેટિવ આવતા સાથે જ વાસમોને પણ આ અંગે જાણ કરાઈ છે. આ પ્લાન્ટ સામે પગલાં લેવાની સત્તા ગ્રામ્ય પંચાયત અને નગરપાલિકાને છે, જેથી આગામી સમયમાં આ તમામ પ્લાન્ટ સામે આકરા પગલાં લેવાય તો નવાય નહીં. પરંતુ સવાલ અહીં એ ઉઠી રહ્યો છે કે આખરે આ કામગીરી વાસ્મોની કરવાની હોય છે અને તેમના દ્વારા સમયાંતરે પાણીના સેમ્પલ કલેક્ટ કરવામાં આવે છે, ત્યારે આ હકીકત વાસ્મોને ધ્યાને કેમ ના આવે? કેમેરામેન તુષાર શાહ સાથે મોનિકા આહિરનો અહેવાલ, TV13 ગુજરાતી, હકથી ગુજરાતી.